राजकोट જિલ્લાના જામકંડોરણાના ફોફોડા ડેમમાં નવા નીરની આવક સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ નવા નીરના વધામણા કર્યા હતા. જામકંડોરણા પંથકમાં મુરઝાઈ રહેલા મોલાત પર મેઘરાજા હેતની હેલી વર્ષાવી રહ્યો છે ત્યારે જગતના તાતને હૈયે ઠંડક થઈ છે. જામકંડોરણા તાલુકાનો જીવાદોરી સમાન ગણાતો એવો ફોફળ ડેમ એધોરાજી અને જામકંડોરણા સહિત 42 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડતા ફોફળ ડેમમાં ઉપરવાસમાં વરસતા ફોફળ ડેમમાં નવા નીરની આવક જોવા મળી હતી. જામકંડોરણાના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ફોફળ ડેમમાં 16 ફૂટ પાણીની આવક થઈ હોય ત્યારે આપણા ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જયેશભાઈ રાદડિયા સાથે રાજકોટ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા, માર્કેટ યાર્ડ ચેરમેનના વિઠ્ઠલભાઈ બોદર, જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી તેમજ ખોડલધામના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવા નીરની આવકને વધામણા કર્યા હતા. જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર થઈ છે અને સમગ્ર રાજ્યની અંદર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામકંડોરણા તાલુકાની અંદર પણ સમગ્ર તાલુકાની અંદર 7 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે. જામકંડોરણા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતો ફોફળ ડેમ કે જે ગઈકાલ સુધીમાં આખો ખાલી હતો અને 24 કલાક પણ નથી થઈ, આજે 16.5 ફૂટ ડેમની સપાટી થઈ છે અને સમગ્ર તાલુકાને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. સાથે સાથે ખેડૂતોને પણ મોલની અંદર જીવતદાન મળ્યું છે એટલે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને આવી મેઘરાજાની અવિરત કૃપા વરસતી રહે માટે આ ડેમની અંદર પણ આખું પાણીથી ભરાઈ જાય માટે સમગ્ર તાલુકાની જનતાને સાથે રાખીને આજે નાજીર અને શ્રીફળ ઉધેરી અને એનું સ્વાગત કર્યું આ નીરનું અને સમગ્ર તાલુકા અંદર આવનારા દિવસોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થશે. ઘણા સમયથી એવા સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી. જે વરસાદ આપણે આ બંગાળની ખાતીની જે સિસ્ટમ છે તે આવતા અમારા જામકોના પંથક અને લોધિકા પંથકથી સારો એવો વરસાદ પડ્યો અને આ પોપર નદીમાં સારું એવું પૂર આવ્યું છે અને આજે જામકોરાની પ્રજા, ખેડૂતો બધાએ હર્ષની લાગણી સાથે અહીં પોપર નદી જોવા ઉમટી પડ્યા છે.